તો પીએમ નરેન્દ્ર મોદી ગર્ભગૃહમાં વડીનાથ મહાદેવનું આ મંદિર અને પાંચસો કિલોનું આ શિવલિંગ છે તો વળીનાથ મહાદેવના મંદિરમાં પહોંચ્યા છે પીએમ નરેન્દ્ર મોદી મહાદેવજીની પૂજા અર્ચના કરી રહ્યા છે એક લોકવાયકા એવી છે કે જે જૂનું મંદિર હતું ત્યાં મહાભારત કાળથી પૂજા થતી આવી છે આવી રીતે આપણે જય સંગમ જેવી આ ભૂમિ અદભુત ધરતી જ્યાં ધર્મ પરાણતા અને અખિલ બ્રહ્માંડના દેવ એવા ભગવાન મહાદેવ વાળીનાથ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે ત્યારે આપ સૌની શ્રદ્ધા અને આસ્થાને માન આપતા માનનીય વડાપ્રધાન શ્રી વાળીનાથ મંદિરમાં આ નવનિર્માણ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા માટે અત્રે પધારી ચૂક્યા છે અને એમના દ્વારા જ પૂજા વિધિ ત્યાં થઈ રહી છે એટલે ફરી એકવાર હું વિનંતી કરીશ કવિરાજને આપ જય જય કાર ફરીથી બોલાવશો સૌ આપણે જય જય કાર કરીશું બોલો વાળીનાથ મહાદેવ કી તરબ ગામે વાળીનાથ મહાદેવના મહાશિવલિંગની અસુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ ચાલી રહ્યો છે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા પૂજા અને અર્ચન વિધિ ધર્મોત્સવ માટે મંદિર પણ અદભુત રોશનીથી સજાવાયું છે આપણે હમણાં જ જોયું કે વાળીનાથ મંદિરના અગર્ભગૃહમાં પધારતા તેઓએ સૌનું અભિવાદન ઝીલ્યું સાચા શ્રદ્ધા ભાવથી પૂજન થઈ રહ્યું છે વાળીનાથ મહાદેવ ખાતે વાળીનાથ નગરમાં ધર્મ અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે આ ભવ્ય મંદિર આ ભવ્ય મહોત્સવ આ ભવ્ય ઉત્સવ અહીં આપણે સૌ તેને નિહાળી રહ્યા છીએ તેના સાક્ષી બન્યા છીએ અને મંદિરના મહંત પૂજ્ય જયરામગીરી બાપુની પ્રેરણાથી સમાજના સર્વાંગી ઉત્થાન માટેના અનેક સામાજિક કાર્યો પણ વાળીનાથ મહાદેવ ખાતે હાથ ધરાઈ રહ્યા છે આજે આવો અદ્ભુત અવસર આવો મેળાવડો વાળીનાથ મહાદેવના સાનિધ્યમાં છે સાથે સાથે ગુજરાતની કંઈક કેટલીય દિશાઓને કંઈક કેટલાય જિલ્લાઓને વિકાસશીલ કાર્યોથી નવાજવામાં આવશે એ છે તેર કરોડ રૂપિયાના વિકાસશીલ કાર્યો એકવાર આ ભવ્ય આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત સરકારનો આપણે જોરદાર તાળીઓથી અભિવાદન કરીએ મિત્રો અને આ સાથે જ આપ સૌને અહીંયા નિહાળવા માટે આપ સૌનું અભિવાદન ઝીલવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી અત્રે પધારી રહ્યા છે આપણે સૌ તાળીઓના ગર્જન સાથે માં ભારતીના જય જયકાર સાથે દેવાધિદેવ મહાદેવના જય જયકાર સાથે તેઓનું સ્વાગત કરીએ તેઓનું અભિવાદન કરીએ

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા પધારી રહ્યા છે આપ સૌની જોરદાર તાળીઓ સાથે આપણે એમને વધાવતા રહીએ એમનું સ્વાગત કરીએ